નમસ્કાર. પ્રસ્તાવના. સુરત જેવી ગીચ વસ્તી ધરાવતા શહેરમાં ઇમરજન્સી વાહનો માટે નવો રસ્તો બનાવવો કે ફ્લાયઓવરનું નિર્માણ કરવું શક્ય નથી. માટે ઇમરજન્સી વાહન વ્યસ્ત રસ્તા ઉપર ફસાઈ જતા લક્ષ્ય સ્થળે સમયસર પહોંચી શકતા નથી. આમ સમયસર ના પહોંચવાના કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવવો પડે છે, તો ક્યારેક આર્થિક નુકસાન સહન કરવું પડે છે. હાલના સમયમાં વ્યસ્ત રસ્તાઓ ઉપર ફસાયેલ ઇમરજન્સી વાહન માટે રસ્તો ખુલ્લો કરવા માટે ટ્રાફિક પોલીસને ઘણી સમસ્યાઓ નડે છે, જેથી આ રસ્તા ઉપર ઇમરજન્સી વાહન આવી રહ્યું છે, જેની જાણ રસ્તા ઉપરના લોકો અને ટ્રાફિક પોલીસને પહેલાં થાય તો ટ્રાફિક પોલીસ અને લોકો ઇમરજન્સી વાહન આવવા પહેલાં રસ્તો ખુલ્લો કરી શકે છે અને ઇમરજન્સી વાહન સમયસર પહોંચી શકે છે. આથી આ સમસ્યાના નિવારણ માટે આજે અમે આપની સમક્ષ એક કૃતિ રજૂ કરી રહ્યા છે. અમારી આ કૃતિનું નામ છે લેટ્સ મેક અ વે. દાખલા તરીકે જ્યારે એમ્બ્યુલન્સ કોઈ દર્દીને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જાય છે, ત્યારે એમ્બ્યુલન્સમાં સેન્સર હોય છે જેને પ્રેસ કરવાથી રસ્તાની લાઇટ તો ચાલુ થઈ જાય છે. જેના કારણે રસ્તાનો ઉપયોગ કરતા લોકો થાય છે. સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ જાય છે, ત્યારે એમ્બ્યુલન્સમાં સેન્સર